नमस्कार मित्रों, हूँ एम के पंचाल। यूट्यूबनी मारी आ चैनल स्टडी माय डिजायर में आपनु हार्दिक स्वागत करूँ छूँ। एंशियंट हिस्ट्रीनी आ लेक्चर सीरीज में आपणे आजे जोवानुं छे इंडस वैली सिविलाइजेशन एटले के सिंधु खीणनी सभ्यता, जे आपणो इतिहासनो एटले के प्राचीन कालना इतिहासनो प्रकरण बे छे। तो आओ मित्रों, आपणे शुरू करिए सिंधु खीणनी सभ्यता। तो प्रकरण बे मां आपणे जे मुख्य मुद्दा समझवाना छे एमां प्रथम आवशे वॉट इज एक्सकवेशन एटले के खोदकाम एटले शुं, त्यारबाद सभ्यता, एना पछी जे शुरू थशे सिंधु घाटीनी सभ्यता, तेनुं लोकेशन, एनुं क्षेत्रफळ, एना मुख्य स्थळो, એનો સમય, હડપ્પા, મોહેંજોદડો અને કાલીબંગન વિશેની ટૂંકમાં માહિતી, અંત ત્યારબાદ એનો જે બીજો ભાગ છે અંતમાં એ હશે એની નગરરચના, જે અત્યારે શું દર્શાવે છે, એનો એ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય, એમનો ફાઇનાન્સ, એમનો વેપાર, એમની સોસાયટી એટલે કે સમાજ વ્યવસ્થા, ધાર્મિક માન્યતાઓ, ભાષાઓ અને એમની શાસન વ્યવસ્થા। ત્યારબાદ આવશે મિત્રો કે ગુજરાતની અંદર હડપ્પા સભ્યતાના જે સ્થળો છે એની માહિતી, અને અંતમાં આવશે હડપ્પા સભ્યતાનું કઈ રીતે પતન થયું। એક્સકવેશન એટલે કે ખોદકામ, જેનો અર્થ થાય છે કે જમીનની અંદર રહેલી વસ્તુઓ અને પ્રાચીન અવશેષોની પદ્ધતિસરના ખોદકામ દ્વારા કરવામાં આવતી પ્રાપ્તિ। આપ આ ચિત્રમાં જોઈ શકો છો કે પ્રથમ જે રીતે ખોદકામ શરૂ કરવામાં આવ્યું હોય, ત્યારબાદ આપણને કોઈ અવશેષ મળે તો એ પ્રક્રિયાને ધીમી પાડીને પદ્ધતિસરના ખોદકામથી આપણે નીચેના ત્રણ જે ફોટામાં દર્શાવવામાં આવ્યા છે એ રીતના આપણે નગરો કે એ રીતની કોઈ પણ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ। એ રીતના પદ્ધતિસરના ખોદકામ દ્વારા આપણે આજ સુધી જે નગરો જમીનની અંદરથી મેળવ્યા, જેને સિંધુ ઘાટીની સભ્યતાના સ્થળો એવું નામ આપ્યું, એ સ્થળો કંઈક આ રીતના દેખાતા હતા। આના પછીનો બીજો ફોટો પણ જુઓ, એ જે પદ્ધતિસરનું ખોદકામ કર્યું ત્યારબાદ આ રીતના કંઈક નગરો મળે છે, આ કૂવો કે એવા ઘણી બધી એવી વસ્તુઓ મળે છે, એ લોકોની વાપરવાની ચીજવસ્તુઓ, એ લોકોના આભૂષણો, ઓજારો, એમના ઘરો, એક આખાને આખા નાના ઘર આપણને ખોદકામ દરમિયાન મળ્યા છે એની માહિતી આપણે આગળ મેળવીએ। તો આ ફોટો આપણને એટલું જસ્ટ બતાવે છે કે પદ્ધતિસરનું એ જે ખોદકામ થયું ત્યારબાદ કંઈક આ રીતની આખી સાઇટ આપણને મળતી હોય છે। તો સભ્યતા એટલે શું? સભ્યતા એટલે કે માનવ સમુદાયે ઊભી કરેલી એક એવી રચના, એક એવી સંસ્કૃતિ જે હાઈ લેવલ એટલે કે ઉચ્ચ કક્ષાની હોય, જ્યાં સારું એવું વિજ્ઞાન વિકાસ પામ્યું હોય, જ્યાં ઉદ્યોગો વિકસ્યા હોય અને શાસન વ્યવસ્થા નિર્માણ પામી હોય। આવી ઘણી બધી સભ્યતાઓ ભૂતકાળમાં પૃથ્વી ઉપર હતી, જેમ કે પર્શિયન, એન્શિયન્ટ ગ્રીક, ચાઇનીઝ, માયા, રોમન, એન્શિયન્ટ ઇજિપ્ત, મેસોપોટેમિયન અને સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે સભ્યતા। તો આને આપણે ઇન ડિટેલ જોઈએ। સિંધુ ખીણની સભ્યતા, જેને હડપ્પન સિવિલાઇઝેશન એટલે કે હડપ્પા સભ્યતાથી પણ ઓળખવામાં આવે છે, સિંધુ ઘાટીની સભ્યતા એ પૂર્વ એટલે કે પ્રાચીન કાળમાં જે પૃથ્વી ઉપર ત્રણ મુખ્ય સભ્યતાઓ હતી, મેસોપોટેમિયા અને એન્શિયન્ટ ઇજિપ્ત, એમાંની એક ત્રીજી સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે। તેના મુખ્ય બે સ્થળો હતા, હડપ્પા અને મોહેંજોદડો। એ સિવાય ચાન્હુદડો, મેહરગઢ, સુકાંજેડોર, બાલાકોટ, દેસલપર, લોથલ, ધોળાવીરા, રંગપુર, કાલીબંગન, સુરકોટડા, અલમગીરપુર, ક્વેટા અને રાખીગઢી વગેરે જેવી જે સાઇટ છે, જેવા સ્થળો છે, એને એના એટલે કે હડપ્પા સભ્યતાના એટલે કે સિંધુ ઘાટીની સભ્યતાના મુખ્ય સ્થળો ગણી શકાય। આ સિંધુ ઘાટીની સભ્યતાનો જે પૂર્વકાળ હતો, પૂર્વ સમય, એને એ અંદાજે ઈસવીસન પૂર્વે 3500 વર્ષથી લઈને ઈસવીસન પૂર્વે 2400 વર્ષનું માનવામાં આવે છે, અને ઉત્તરકાળ ઈસવીસન પૂર્વે 2350થી લઈને ઈસવીસન પૂર્વે 1750 સુધીનું માનવામાં આવે છે। હવે છે સિંધુ ઘાટીની સભ્યતાનું લોકેશન। તો મુખ્યત્વે સિંધુ ઘાટીની જે સભ્યતા છે એ સિંધુ નદીની આસપાસના વિસ્તારોમાં નિર્માણ પામી, તેની મુખ્ય બે સિટી એટલે કે મુખ્ય બે નગરો હડપ્પા અને મોહેંજોદડો, જે આજે વર્તમાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતની અંદર હડપ્પા અને સિંધ પ્રાંતની અંદર મોહેંજોદડો આવેલા છે,
અને આ રીતે જોવા જઈએ આગળ આગળ જે ખોદકામ થયા ત્યારબાદ આપણને સિંધુ ઘાટીની જે સભ્યતાના સ્થળો મળ્યા જેની આપણે આગળ ચર્ચા કરી એના નામ એ બધા ક્યાં સુધી ફેલાયેલા છે ટોટલ એનો એરિયા જોવામાં આવ્યો તો અંદાજિત 13 લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ સભ્યતા ફેલાયેલી જોવા મળી જેને દ્રવિડ પ્રજા એ નિર્માણ પામી છે એવું નિર્માણ કરી છે એવું માનવામાં આવે છે અને આ સભ્યતા દક્ષિણમાં જોવા જઈએ તો ખંભાતના અખાત સુધી અને ઉત્તરમાં જોવા જઈએ તો છેક ઉત્તર પ્રદેશમાં યમુના નદી સુધી વિસ્તરેલી છે ભારતની અંદર જોવામાં આવે તો ઉત્તરથી દક્ષિણમાં આ સભ્યતાનો વિસ્તાર જમ્મુ કાશ્મીરના જમ્મુથી લઈને નર્મદા સુધીનો છે અને પશ્ચિમથી લઈને પૂર્વમાં જોવામાં આવે તો પાકિસ્તાનના બલોચિસ્તાનના મકરાન પ્રાંતથી લઈને મેરઠમાં ઉત્તર પ્રદેશના મેરઠમાં ત્યાં સુધીનો આનો વિસ્તાર છે ચાર્લ્સ મેસન નામના વ્યક્તિએ સૌ પ્રથમ 1826ની સાલમાં આ સભ્યતા વિશે થોડી ઘણી માહિતી કંઈક મેળવી હતી અને જનરલ એલેક્ઝાન્ડર કનિંગહામ નામના વ્યક્તિએ આ જે સભ્યતા છે એની માટેની જે વધારે માહિતી મેળવી એ 1856ની અંદર પાકિસ્તાનમાં લાહોર મુલતાનની જે રેલવે લાઇન બનતી હતી એ દરમિયાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વધારે કંઈક પુરાવા કનિંગહામે મેળવ્યા તો સિંધુ ઘાટીની સભ્યતા મુખ્યત્વે નગર સભ્યતા માનવામાં આવે છે અને એમાંથી મળતી એ લોકોની ધાર્મિક માન્યતાઓ અનુસાર આપણે એક અંદાજો લગાવી શકીએ કે આ સભ્યતા કંઈક 5500 વર્ષ જૂની હોઈ શકે કાર્બન ડેટિંગ એટલે કે C14 નામની પદ્ધતિ અનુસાર આ સભ્યતાનો મુખ્ય સમય 2350 ઈસવીસન પૂર્વેથી લઈને ઈસવીસન પૂર્વે 1750 સુધીનો માનવામાં આવે છે હડપ્પા સભ્યતાના મુખ્ય 5 સ્થળો જે જોઈએ તો હડપ્પાની શોધ 1921માં થઈ અને એનું ખોદકામ પણ એ જ વર્ષે શરૂ કરાયું 1922માં મોહેંજોદડોની શોધ થઈ અને એનું પણ ખોદકામ એ જ વર્ષથી શરૂ કરાયું 1931માં 2 શહેરો શોધાયા એક સુતકાંજેડોર જેની શોધ તો 1931માં થઈ પણ એની જે ખોદકામની સાલ છે એ 1962 છે અને ચાન્હુદડો શોધાયું 1931માં જ એનું જે ખોદકામ છે એ કામગીરી 1935થી શરૂ થઈ અને રાજસ્થાનની અંદર જે કાલીબંગન નામનું શહેર છે એ 1953માં શોધાયું અને એની ખોદકામની કાર્યવાહી 1953થી જ શરૂ થઈ પણ જે 1969 સુધી ચાલી તો હડપ્પા એ સિંધુ સંસ્કૃતિનું મુખ્ય નગર છે ચાર્લ્સ મેસને 1826માં ત્યાં થોડી ઘણી ઈંટો મેળવી હતી અને આગળ જણાવ્યા મુજબ જ એલેક્ઝાન્ડર કનિંગહામને લાહોર મુલતાનની જે રેલવે લાઇન નંખાતી હતી એ દરમિયાન આસપાસના ખંડેરો પાસેથી વધુ ઈંટોના પુરાવા મળ્યા અને આ જ માહિતીના આધારે સર જ્હોન માર્શલની મદદ હેઠળ રાય બહાદુર દયારામ સાહનીના નેતૃત્વમાં 1921થી હડપ્પા નામના સ્થળે વધુ ખોદકામ આરંભાયું અન્ય બીજા બે નામ જે યાદ રાખવાના છે એ છે ડૉક્ટર વ્હીલર અને માધો સ્વરૂપ વત્સ જેઓ 1921 પછી એમાં જોડાયા અને આજે એટલે કે આઝાદી પછી પાકિસ્તાનની સરકાર આ સ્થળે વધુ પડતી કાર્યવાહી કરી રહી છે આજે હડપ્પાની જે લોકેશન જો જોવા જઈએ તો એ છે પાકિસ્તાનમાં વેસ્ટ પંજાબમાં મોન્ટગોમરી જિલ્લામાં હડપ્પા રોડ નામના સ્ટેશનથી 4-1 માઇલના અંતરે રાવી નદીના કિનારે સ્થિત છે હડપ્પા નામના સ્થળેથી ખોદકામ દરમિયાન જે મુખ્ય વસ્તુ મળી એ હતી પ્રથમ ચિત્રમાં દર્શાવ્યા મુજબની ભૂગર્ભ ગટર યોજના બીજા ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અનાજના કોઠારો એટલે કે વેરહાઉસ મળ્યા ત્યારબાદ અંદાજે 67 જેટલી કબર અને કબ્રસ્તાન મળ્યું એ સિવાય ટેરાકોટા એટલે કે પકવેલી માટીમાંથી બનાવેલી મહિલાઓની મૂર્તિઓ મળી અને એક ભઠ્ઠી મળી હતી મોહેંજોદડો જે સિંધુ ઘાટીની સભ્યતાનું બીજા નંબરનું અગત્યનું સ્થળ છે જેનો અર્થ થાય છે મરેલા માણસોનો ટેકરો 1922માં રખાલદાસ બેનર્જી નામના વ્યક્તિ જ્યારે બૌદ્ધ સ્તૂપ સંઘારામનું ખોદકામ કરી રહ્યા હતા એ દરમિયાન એમને
થોડી ઘણી ઈંટો અને મુદ્રાઓ મળી જે બિલકુલ હડપ્પા કાળને મળતી આવતી હતી। એટલે આ માહિતીના આધારે 1922 થી લઈને 1931 સુધીના સમયમાં સર જોન માર્શલ, માધો સ્વરૂપ વત્સ, ડૉક્ટર કે એમ દીક્ષિત અને હાર્ગ્રીવ્સ વગેરે જેવા લોકો ત્યાં ભેગા થયા અને આગળની કામગીરી આરંભી। આજે મોહેન્જોદડો પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં લારખાન જિલ્લામાં ડોકરી નામના સ્ટેશનથી 7-8 માઇલના અંતરે આવેલું છે। હવે છે મોહેન્જોદડોમાંથી જે વસ્તુઓ મળી, જે અવશેષો મળ્યા એ વિશેની માહિતી। પ્રથમ છે તેનો સ્નાનાગાર, જે ખૂબ જ ફેમસ છે। આપે આ જે સ્નાનાગાર છે એ અહીંયા બીજા નંબરમાં ફોટોમાં જે બતાવ્યું છે એ મુજબ મોહેન્જોદડો નામના મૂવીમાં જોયું હશે, અને એક્ચ્યુઅલ જે મોહેન્જોદડોમાં સ્નાનાગાર છે એ આ પ્રથમ ફોટામાં છે, એ જોઈ શકો છો। અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને વેરહાઉસ એ આપણે હડપ્પા સભ્યતામાં જોયા એ મુજબના હતા। ટોયસ એટલે કે રમકડા મળ્યા, જે ત્રીજા નંબરના ફોટોમાં આપ જોઈ શકો છો। એક પુરોહિતનું સ્ટેચ્યુ મળ્યું હતું, જેણે સુતરાઉ કાપડનું કોઈ વસ્ત્ર પહેરેલું છે, જેને દાઢી છે પણ મૂછ નથી, આ રીતનું એક સ્ટેચ્યુ પણ મળ્યું હતું। અને છઠ્ઠું જે એક વસ્તુ છે એ છે કે એક સ્ટેચ્યુ મળ્યું હતું જેનું માથું તો નહોતું પણ એનો જમણો હાથ એના ઘૂંટણ ઉપર ટેકવેલો હોવાનું જણાય છે। આ ઉપરાંત મોહેન્જોદડોમાંથી નૃત્ય કરતી એક સ્ત્રીની મુદ્રા એટલે કે મૂર્તિ તથા પશુપતિનું મૂર્તિ મળી હતી। પશુપતિ એટલા માટે કે આ જે મૂર્તિ હતી એની આસપાસમાં ઘણા બધા પ્રાણીઓ દેખાય છે, એટલે એવું અનુમાન માનવા લગાવવામાં આવ્યું છે કે આ જે મૂર્તિ છે એ પશુપતિની હોઈ શકે। અને એ સિવાય ત્યાંથી તોલ માપના સાધનો, વજનિયા વગેરે મળ્યું છે, એક યજ્ઞની સામગ્રી મળી છે, ઉપરાંત વેસ્ટર્ન ટોયલેટ પણ ત્યાંથી મળેલું છે, જે ઘણું જ આપણે કહી શકીએ કે નવાઈ ઉપજાવે એ રીતની આ વસ્તુ કહેવાય। આ ઉપરાંત માતૃદેવીની મૂર્તિ એક ત્યાંથી મળેલી છે। હવે છે સુતકાંજે ડોર અને ચાન્હુદડો। સુતકાંજે ડોર જે 1931માં શોધાયો એને એવું માનવામાં આવે છે કે હડપ્પા સભ્યતાનું આ એક મુખ્ય બંદર હતું। આ નગર બે ભાગમાં વિભાજિત હતું, અપર ટાઉન અને લોઅર ટાઉન। અપર ટાઉનને સિટાડેલ કહેવામાં આવે છે। હવે જોઈએ ચાન્હુદડો, જે 1931માં શોધાયું અને ત્યાંથી જે અવશેષો મળ્યા એમાં હતા કોપર અને બ્રોન્ઝમાંથી બનેલા ઓજારો, એમના રમકડા, શાહીનો ખડીયો, ફર્નેસ એટલે કે ભઠ્ઠી અને હસ્તકળાના કંઈક અવશેષો ત્યાંથી મળવા પામ્યા છે। હવે જોઈએ કાલીબંગન। કાલીબંગનને મુખ્યત્વે એના કાળા રંગની બંગડીઓના કારણે ઓળખવામાં આવે છે। એવું માની શકાય છે કે હડપ્પા સભ્યતાનો જે સમય હતો એ વખતે કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિ થઈ એ આ સ્થળે થઈ હશે। રાજસ્થાનના ગંગાનગરમાં ગગ્ગર નદીના કિનારે આજે આવેલું છે, અને એનું ખોદકામ 1953થી લઈને 1969 સુધીના સમયમાં થયું છે। આ કાલીબંગનમાંથી ખેડેલું ખેતર જે હળ વડે ખેડાયેલું હતું એવા અવશેષ મળ્યા છે, ત્યાંથી હરણનું હાડકું મળ્યું છે અને અગ્નિના અવશેષો મળ્યા છે, તથા એવું પણ જાણવા મળ્યું છે કે અહીં બલિની જે પ્રથા હોય છે એ પણ અસ્તિત્વમાં હતી, અને જે મુદ્રાઓ વપરાતી હતી એ મુદ્રાઓ મુખ્યત્વે જે ઉદ્દેશ્ય માટે વપરાતી હતી એ હતું કે જે ટ્રેડિંગ થતું હોય, જે વેપાર થતો હોય એમાં પેકેટ ઉપર સીલ મારવા માટે એ વપરાતી હતી। કાલીબંગન એ બે ભાગમાં વિભાજિત નગર હતું, અપર ટાઉન અને લોઅર ટાઉન, જેમાં આગળ જણાવ્યા મુજબ જ અપર ટાઉનને સિટાડેલ કહેવામાં આવે છે। હવે છે સિંધુ સભ્યતાની નગર રચના। તો એમાં પ્રથમ જોઈએ રસ્તા, તો મુખ્ય બે જાહેર માર્ગો હતા, એક હતો પૂર્વથી પશ્ચિમ અને બીજો હતો ઉત્તરથી દક્ષિણ, જે 3-10 મીટર પહોળા રહેતા અને એકબીજાને 90 અંશના કાટખૂણે મળતા। આ જે રસ્તા હતા એમાં એના ઉપર સરખા અંતરે સ્ટ્રીટલાઇટની વ્યવસ્થા હતી અને આજુબાજુ શેરીઓની પણ વ્યવસ્થા હતી। મકાનોની વાત કરીએ તો 1-3 માળ સુધીના એ ઊંચા રહેતા, રોડની બંને સાઈડ એ આવેલા હતા, ઈંટો દ્વારા અને માટી દ્વારા તે ચણેલા હોવાનું જણાય છે। આ મકાનોમાં નાના મકાનોની અંદર 4-5 ઓરડા અને મોટા મકાનોની અંદર 8-10 ઓરડાનો સમાવેશ થતો હતો। ત્યાં નાહવા માટે, રસોઈ માટે અને નોકરો માટે અલગ રીતે ઓરડી રૂમ અથવા ઓરડાની વ્યવસ્થા હતી,
ઘરની અંદર કૂવો રહેતો અને ગટર વ્યવસ્થા માટે એક ખાળકુંડીનું આયોજન કરાતું હતું। હવે જોઈએ જાહેર મકાનો। તો મોહેંજોદડોમાં જે સ્નાનાગર મળ્યું એની બાજુમાં 1-2 માળ ઊંચું અને 70x24 મીટર જેટલું મોટું એક મકાન મળ્યું છે। આ સિવાય હડપ્પામાંથી 51x41 અને 25x25 મીટરનું આટલું મોટું એક માપ ધરાવતું મકાન મળ્યું છે, જે આપણને એ વખતનો વેપાર દરમિયાન જે વખાર હોય, જે સંગ્રહ સ્થાન હોય એ આ હોવાની માહિતી આપે છે। હવે જોઈએ સ્નાનાગર। તો મોહેંજોદડોમાંથી 12x7x2 મીટરનું જે માપ ધરાવતું એક સ્નાનાગર મળ્યું, એમાં જોવા મળે છે કે એની આજુબાજુ ઓરડાઓની વ્યવસ્થા હતી। એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ ઓરડાઓ એ આજના ચેન્જિંગ રૂમની વ્યવસ્થા એ વખતે ધરાવતા હતા। ત્યાં અંદર ઉતરવા માટે દાદર એટલે કે સીડીની વ્યવસ્થા હતી અને જાણીને ખૂબ જ નવાઈ લાગે, પરંતુ એ છે કે આ જે સ્નાનાગર હતું એનું પાણી લીક ના થાય એના માટે એમાં તળિયામાં જે પ્લાસ્ટર કરાયું હતું એ પ્લાસ્ટર બિટ્યુમિન નામના કોલસાનું હતું। હવે જોઈએ કે આ જે સિંધુ ઘાટીની સભ્યતા હતી એની સૌથી મોટી બ્યુટી જેને કહેવાય છે એની ગટર વ્યવસ્થા। એવું માનવામાં આવે છે કે આ જે ગટર વ્યવસ્થા હતી એ સમયે ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુઓ સિવાય ક્યાંય જોવા મળતી નથી। આ જે ભૂગર્ભ ગટર વ્યવસ્થા હતી એ બંધ રહેતી, જેથી નગરની અંદર કોઈ ગંદકી ના ફેલાય, દરેકના ઘરની બહાર જે ખાળકુંડી રહેતી એમાં જે કચરો હતો એ નીક દ્વારા બહાર નદી સુધી જતો રહેતો। તો મિત્રો, હવે છે વોટ ઇટ રિફ્લેક્ટ્સ, એનો મતલબ કે આ શું બતાવે છે। તો 5000 વર્ષ પહેલાંની આ સંસ્કૃતિ આપણે આજે સમજીએ છીએ, એટલું જાણીએ છીએ કે 5000 વર્ષ પહેલાં આ સભ્યતાના લોકો આજના જેવી બધી ફેસિલિટી સાથે જીવતા હતા। બીજું કે એ લોકોનો જે ઇતિહાસ આપણને જાણવા મળ્યો એના સ્ત્રોત તો એમના ઘરો, એમના જાહેર મકાનો, ખંડેરો, રસ્તા, એમની ગટર યોજના, વાસણો, કોપર, બ્રોન્ઝ અને પથ્થરના બનેલા વાસણો, એમના ઓજારો, પછી એ સિવાય તો એક શિંગી જે પ્રાણી હોય, એક શિંગડાવાળું, એની ઘણી બધી મુદ્રાઓ મળી છે। ત્યારબાદ બુલ એટલે કે આખલો જેને કહી શકાય, બર્ડ્સ એટલે કે પક્ષીઓ, ટ્રી એટલે કે ઝાડ, આ બધાના જે અવશેષો મળ્યા છે, એ સિવાય ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણા સેના, તો સોના, ચાંદી, બ્રોન્ઝ, આ બધાના ઘરેણા મળ્યા છે, ખુરશી, ટેબલ, પલંગ, સાદડી, દીવો અને રમકડા, એ સિવાય છેલ્લે છે કોફિન। તો આ બધી વસ્તુઓ જે મળી એના ઉપરથી આપણને શું અત્યારે સમજવા મળે છે એ આપણને એ સમજાવે છે કે એ વખતનું એમની સંસ્કૃતિ કેવી હતી, એમનું સામાન્ય જીવન કેવું હતું, એ લોકોની જીવનકરણી કેવી હતી, એ લોકો કઈ રીતે રહેતા હતા અને કઈ રીતે આજના સમયમાં જે કહી શકાય એવી બધી જાતની ફેસિલિટી, બધી સગવડ એ લોકો ભોગવતા હતા। હવે છે આ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય, એમનો ફાઇનાન્સ અને ટ્રેડ એટલે કે વેપાર। તો આ જે પ્રજા હતી એમનો જે ફાઇનાન્સ હતો, એ લોકો ચલણ માટે કઈ વસ્તુઓનું આદાન પ્રદાન કરતા એ આજ સુધી કોઈ જાણવા નથી મળ્યું ચોક્કસ રીતે, પરંતુ વ્યવસાયમાં જોવા જઈએ તો એમનો મુખ્ય વ્યવસાય હતો પશુપાલન અને ખેતી। પશુપાલનમાં એ લોકો કૂતરા, બળદ, ડુક્કર, ઊંટ તથા હરણ અને હાથી વગેરે જેવા પ્રાણીઓને પાળતા, અને ખેતીમાં જોવા જઈએ તો ઘઉં, જવ, તરબૂચ, સુતરાવ એટલે કાપડ જેમાંથી મળે એટલે કે કપાસની એ લોકો ખેતી કરતા, એ લોકો લીંબુની ખેતી કરતા, નારિયેળની ખેતી કરતા। કહેવામાં આવે છે કે બેબીલોનની અંદર ભારતનું સુતરાઉ કાપડને સિંધુના નામે ઓળખવામાં આવતું। હવે છે વેપાર, તો સુમેર અને એલમ જે આજના ઈરાકના પ્રદેશ છે તેમાંથી મળતી માહિતી મુજબ એ લોકોનો વેપાર જહાજો દ્વારા ચાલતો। ભારતમાં સિંધુ ઘાટીના સભ્યતાના લોકો વેપારમાં ઈરાનમાંથી સોનું અને ચાંદીની આયાત કરતા અને અહીંનું કપાસ એટલે કે સુતરાઉ કાપડ બનાવીને ત્યાં એ લોકો નિકાસ કરતા। આ સિવાય આ સ્થળોએ ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે હસ્તકળા ઉદ્યોગો, કાર્પેન્ટરી એટલે કે સુથારી કામ,
આ સિવાય વણાટકામ, ધાતુકામ, પછી મેસનવર્ક એટલે કે કડિયાકામ અને સોનીનું કામ પણ ત્યાં વિકસ્યું હોવાના પુરાવા મળ્યા છે। હવે છે સિંધુ સભ્યતાના લોકોનું સમાજ જીવન। ત્યાં અલ્પાઇન, મોંગોલ અને પ્રોટો ઓસ્ટ્રલોઇડ જેવી પ્રજા રહેતી, પરંતુ દ્રવિડ પ્રજાનો ઘણો મોટો વર્ગ હતો, શાંત અને વેપારી પ્રજા હતી। મુખ્ય ચાર કેટેગરીમાં એ લોકો રહેતા હતા, એક હતા વિદ્વાનો, ત્યારબાદ સિપાહીઓ, વેપારી પ્રજા અને અંતમાં છે ચોથો વર્ગ, એ છે સામાન્ય માણસો। માણસો જે છે એ દાઢીવાળો દેખાવ રાખતા, એટલે કે દાઢી રાખતા, મૂછ લોકોના ચહેરા ઉપર સામાન્યત જોવા નથી મળી અને પહેરવેશમાં એ લોકો ધોતી અને શાલનો ઉપયોગ કરતા, સ્ત્રીઓ પ્રમાણમાં ફેશનેબલ રહેતી અને ઘરેણાં ધારણ કરતી તથા એક વિશિષ્ટ પ્રકારે વાળ ઓળવાની એમની કળા હતી। આ લોકોના જે કપડાં હતા, એમનો પહેરવેશ હતો, એ સુતરાઉ કાપડ અને ઊનના કાપડનો રહેતો। આ પ્રજા મિશ્રાહારી હતી, એ લોકો મેકઅપ એટલે કે શૃંગાર વ્યવસ્થા કરતા અને ઓર્નામેન્ટ એટલે કે ઘરેણાં પણ પહેરતા તથા સ્પોર્ટ્સમાં અને ગેમ્સમાં એ લોકો આગળ હતા। અને કળામાં જોવા જઈએ તો પેઇન્ટિંગ છે, મ્યુઝિક છે અને ડાન્સનો એ લોકોને શોખ હોય એવું જાણવા મળે છે। હવે છે સિંધુ સભ્યતાના લોકોનો ધર્મ અને એની ભાષા। ધર્મ આજ સુધી જાણી નથી શકાયો, એ જ રીતે ભાષા પણ નથી જાણી શકાય, પણ જે ધર્મ માટે અનુમાન કરવામાં આવે તો ત્યાંથી ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ અને મુદ્રાઓ મળ્યા છે। હડપ્પામાંથી એક ટ્રાઇ શેપનું સ્ટેચ્યુ મળ્યું છે, એક માતૃદેવીની મૂર્તિ જેની સામે બલિની ક્રિયા થઈ રહી હોય એવું જાણવા મળે છે, એક એવી મુદ્રા મળી છે જેની આસપાસમાં ઘણા બધા પશુઓ ઊભા છે અને અનુમાન લગાવવામાં આવ્યું છે કે આ પશુપતિની મૂર્તિ હોઈ શકે। વિશ્વને સૌ પ્રથમ સ્વસ્તિકની ભેટ આપનાર જે પ્રજા હતી એ હતી સિંધુ ઘાટીની સભ્યતાના લોકો। એ ઉપરાંત આ લોકો સૂર્ય, સાપ, ઝાડ અને પ્રાણીઓની પણ પૂજા કરતા, આવી મુદ્રાઓ પણ ત્યાંથી મળી છે। ત્યાં મૃતદેહનો નિકાલ અગ્નિદાહ આપીને એ જ રીતે દફનવિધિ દ્વારા પણ કરવામાં આવતો। આ પ્રજા વધુમાં પુનર્જન્મમાં પણ માનતી હતી અને આગળ જણાવ્યા મુજબ આ લોકોની જે લિપિ હતી એ આજ સુધી ઉકેલી શકાય નથી। સિંધુ સભ્યતાના લોકોની શાસન વ્યવસ્થા, તો આ મુદ્દે ઇતિહાસકારો ઘણા અલગ અલગ મંતવ્યો સેવે છે। પ્રથમ છે કે જે સભાગૃહ, દરબારગૃહ અને કિલ્લો મળ્યા એ હિસાબે આપણે માની શકીએ કે ત્યાં રાજાશાહી અસ્તિત્વમાં હોય। બીજું એક અનુમાન એ છે કે મોહેંજોદડો એ હડપ્પાનું કેપિટલ એટલે કે તેની રાજધાની હોઈ શકે। ત્રીજો એક મુદ્દો છે કે ત્યાંથી કોઈ એટલે કે હડપ્પા સભ્યતાના જે સ્થળો મળ્યા ત્યાંથી કોઈ જ પ્રકારના હથિયાર કે કોઈ મહેલ નથી મળ્યો, એટલે એવું નક્કી તો ન કહી શકાય કે ત્યાં રાજાશાહી હશે, પરંતુ ત્યાંના લોકોની જે નગર રચના હતી એ લોકોની જે શાસન વ્યવસ્થા માટે આપણે એવો વિચાર કરી શકીએ કે કદાચ આ પ્રજા લોકશાહીથી અવગત હોય અને ત્યાં લોકશાહી અસ્તિત્વમાં હોય। હવે છે ગુજરાતની અંદર આવેલા હડપ્પા સભ્યતાના સ્થળો। પ્રથમ રંગપુરની શોધ થઈ 1931માં માધવ સ્વરૂપ વત્સ દ્વારા અને 1954માં શ્રી એસ આર રાવ દ્વારા, જે આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે। 1954માં લોથલ નામના સ્થળની એસ આર રાવે શોધ કરી, આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। સુરકોટડા નામના સ્થળની જગતપતિ જોશી અને એ કે શર્માએ 1964માં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં શોધ કરી અને ધોળાવીરા નામના સ્થળની જગતપતિ જોશીએ 1967-68માં અને આર એસ બિસ્તે 1990માં કચ્છ જિલ્લાના ખદીરબેટની અંદર શોધ કરી। હવે છે રંગપુર, જે ગુજરાતમાં સૌ પ્રથમ જે સ્થળ હડપ્પા સભ્યતાનું શોધવામાં આવ્યું એનું નામ છે રંગપુર। આગળ જણાવ્યા મુજબ 1931માં માધવ સ્વરૂપ વત્સ અને 1954માં એસ આર રાવે તેને શોધ્યું હતું। જ્યારે આ સ્થળ શોધાયું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં લીંબડી રાજ્યમાં એ સ્થિત હતું। આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં એ રહેલું છે, આવેલું છે। ભાદર નદીના કિનારે આ વ્યવસ્થા એટલે કે આ સ્થળ વિકસ્યું હોય એવું જાણવા મળે છે। કાર્બન ડેટિંગ એટલે કે C14 નામની પદ્ધતિ અનુસાર આ સભ્યતાનું જે
જે કાળ છે આ સભ્યતાનો એ ઈસવીસન પૂર્વે 600નો અનુમાન લગાવવામાં આવે છે. અને ગુજરાતમાં જેટલા પણ હડપ્પા સભ્યતાના સ્થળો મળ્યા એ દરેક સ્થળોમાં સૌથી વધારે જો કોઈ અવશેષો પ્રાપ્ત થયા હોય એ રંગપુર નામના સ્થળેથી પ્રાપ્ત થયા છે, જેમાં સમાવેશ છે કે ત્યાંથી કાચી માટીના મકાનો, કાચી ઈંટોના મકાનો, ત્યારબાદ ચોરસ વજનિયા બંગડી અને સ્નાનાગારના અવશેષો ત્યાંથી મળ્યા છે. હવે છે લોથલ, જેની શોધ આગળ જણાવ્યા મુજબ 1954માં શ્રી એસ આર રાવે કરી. C14 પદ્ધતિ મુજબ તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2450થી લઈને ઈસવીસન પૂર્વે 1900 સુધીનો માનવામાં આવે છે. આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એ આવેલું છે. ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આ લોથલ જે નગર છે એ વિકસ્યું હોવાના પુરાવા મળ્યા છે. આ જગ્યાએથી સિંધુ સભ્યતાનો સૌથી પ્રખ્યાત એવો ધક્કો એટલે કે ડોકયાર્ડ પ્રાપ્ત થયું છે, જેનો ઉપયોગ વેપાર માટે થતો, એ સિવાય પણ એનો ઉપયોગ શેની માટે થતો હતો, એ હશે કે પૂરની સ્થિતિમાં કે ચોમાસામાં નગરની અંદર નદી કે દરિયાનું પાણી પ્રવેશી ના શકે. લોથલ જેનો અર્થ થાય છે લાશ અથવા રાખનો ટેકરો. લોથલમાંથી જે અવશેષો મળ્યા એ છે ખોપરીની અંદર છેદનવાળું એક હાડપિંજર, જે એ વખતની શલ્ય ચિકિત્સાના પુરાવો આપે છે. ત્યાંથી ઢોળ પ્રક્રિયાનો અવશેષ મળ્યો છે, ત્યાંથી ઘરઘંટી મળી છે, ત્યાં જાહેર મકાનો મળ્યા છે, શતરંજ અને ઘણી બધી મુદ્રાઓ તથા હાથીદાંતના બનેલા માપ મળ્યા છે. અને અહીં પણ જે મૃતદેહ હોય એનો નિકાલ બે રીતે કરવામાં આવતો, કાં એને અગ્નિદાહ અપાતો અથવા એનું દફનવિધિની ક્રિયા થતી. જો દફનવિધિની ક્રિયા થઈ હોય તો તેમાં જે કોફિનની અંદર મૃતદેહને રાખવામાં આવતો એનું માથું ઉત્તર દિશામાં રાખવામાં આવતું હતું. આ છે મિત્રો લોથલ, જે આપ જોઈ શકો છો કે વચ્ચે જે દેખાય છે એ ઘણી મોટી એવી સંસ્કૃતિ વિકસી છે, આ સ્થળ વિકસ્યું છે. લોથલ એ ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે હતું, એટલે અહીંયા આપ દરિયાઓ અને નદીનો સંગમ જોઈ શકો છો. અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત કે જે ધક્કો મળ્યો છે એ આજે આપ નીચેના ભાગમાં જોઈ રહ્યા છો, જ્યાં નાવડીમાં લોકો દેખાઈ રહ્યા છે, આ ધક્કો છે. એનો બીજો ઉપયોગ એ પણ હતો સારામાં સારો કે જ્યારે પૂરની સ્થિતિ હોય, વધારે પડતા વરસાદની સ્થિતિ, ત્યારે જે સ્થળ એટલે કે લોથલ નગર છે એની અંદર દરિયાનું કે નદીનું કોઈ પાણી પ્રવેશી ના શકે. આ રીતે આપણે જાણી શકીએ છીએ કે એ વખતની જે સભ્યતા હતી એ ઇજનેરી કળામાં કેટલી પાવરથી હતી. તો આજે પણ આ ધક્કો આપ જો ત્યાં વિઝિટ કરવા જાઓ તો ત્યાં જોવા મળે છે. સામે મ્યુઝિયમ રાખેલું છે અને ડાબી બાજુમાં ત્યાં મોટું સ્થળ, આ જે સાઇટ છે તેને તમે વિઝિટ કરી શકો છો. હવે છે ધોળાવીરા. તો આગળ જણાવ્યા મુજબ 1967-68માં જગતપતિ જોશીએ એની શોધ કરી અને RS બિસ્તે 1990માં એની શોધ કરીને ત્યાં પદ્ધતિસરનું ખોદકામ આરંભ્યું. આ જે ધોળાવીરા છે એ લુણી નદીના કિનારે ખદીર બેટમાં કચ્છ જિલ્લામાં આવેલું છે. C14 પદ્ધતિ મુજબ ઈસવીસન પૂર્વે 2100થી લઈને ઈસવીસન પૂર્વે 1450 સુધીનો એનો સમયગાળો માનવામાં આવે છે. આ એકમાત્ર સિંધુ સભ્યતાનું નગર હતું જે 3 ભાગમાં વિભાજિત હતું. અને એટલું મોટું એ નગર છે જેનો પૂર્વથી પશ્ચિમનો જે પ્રદેશ છે એ 775 મીટર પહોળો અને ઉત્તરથી દક્ષિણનો એ 600 મીટરની લંબાઈ ધરાવે છે. આ જગ્યાના સ્થાનિક લોકો એને એટલે કે ધોળાવીરાને કોટડા ટીંબા તરીકે ઓળખે છે. મોહેંજોદડો જેવી જ તેની એકદમ સુનિયોજિત નગર વ્યવસ્થા જોવા મળે છે. અને વિશ્વનું સૌથી જૂનું 10 અક્ષરની નેમ પ્લેટ એટલે કે સાઇનબોર્ડ ત્યાંથી મળવા પામ્યું છે, પણ જેની લિપિ આજ સુધી ઉકેલી શકાય નથી. વિશ્વનું સૌથી જૂનું થિયેટર પણ ત્યાં મળ્યું છે. આ સિવાય સિંધુ લિપિના 400 અક્ષરો, તળાવ, ભઠ્ઠી, કૂવા અને ધાતુની બનેલી બંગડીઓ ત્યાંથી મળી છે. એ ઉપરાંત માસ્ક પણ ત્યાંથી મળ્યા છે. તો આ જે ફોટો છે એ ધોળાવીરાના એક સ્થળનો ફોટો છે. હું હજી એ તમને જણાવવા માગીશ કે જો ઇતિહાસની અંદર તમને થોડો ઘણો પણ રસ હોય તો લોથલ અને ધોળાવીરા આ બે સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, કે જેનાથી હું એટલું ચોક્કસપણે કહી શકું કે આ જો બંને સ્થળેની મુલાકાત લેશો તો ઇતિહાસ સંબંધી આપનો જે ઇન્ટરેસ્ટ હશે, જે રસ હશે, એ ચોક્કસપણે વધી જશે.
સુરકોટડા એ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. જગતપતિ જોશી અને એ કે શર્માએ 1964માં તેની શોધ કરી. ત્યાંથી ખેડેલું ખેતર, યજ્ઞ, અલગ અલગ પ્રકારની કબરો અને ઘોડાનું હાડકું મળ્યું છે. રોજડી એ રાજકોટ જિલ્લાનું ગોંડલનું ગામ છે, ગોંડલનું એક નગર છે. C14 પદ્ધતિ મુજબ તેનો સમયગાળો 1900 ઈસવીસન પૂર્વેનો માનવામાં આવે છે. ભાદર નદીના કિનારે આ વિકસ્યું હોવાનો પુરાવા છે અને જેને શ્રીનાથગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોજડીમાંથી ઘરો એટલે કે મકાનો તથા બરણી અને હાથીનું હાડકું મળ્યું છે. દેસલપર એ કચ્છમાં આવેલ નખત્રાણામાં આવેલું આ નગર છે, જેનો જે સમય છે એ ઈસવીસન પૂર્વે 2000થી લઈને ઈસવીસન પૂર્વે 1600નો માનવામાં આવે છે. અને ભારતની અંદર પશ્ચિમ દિશામાં સૌથી અંતિમ જે હડપ્પા સભ્યતાનું સ્થળ હોય એ છે દેસલપર, જ્યાંથી મકાનો, મુદ્રાઓ અને કિલ્લો મળ્યા છે. અંતમાં વાત કરવાની છે સિંધુ સભ્યતાના પતનની, જે મુદ્દે અલગ અલગ મંતવ્યો ઇતિહાસકારો સેવે છે. પ્રથમ મંતવ્ય એ માનવામાં આવે છે કે સિંધુ નદીના કિનારે આ સભ્યતા જે વિકસી, તો સિંધુ નદીની અંદર આવનારા વારંવારના પૂરના કારણે ધીમે ધીમે આ સભ્યતાનો અંત આવ્યો. બીજું એક અનુમાન એવું છે કે આ સભ્યતાનો ભૂકંપ જેવી પરિસ્થિતિના કારણે એકાએક અંત આવ્યો હશે. અને એ સિવાય એક માન્યતા છે કે ઋગ્વેદની અંદર દુર્ગ અને હરિયુપિયા નામના શબ્દનો વારંવાર ઉલ્લેખ છે, જેનો અર્થ થાય છે આર્યોએ ત્યાં કરેલું આક્રમણ. તો આ રીતે માનવામાં આવે છે કે સિંધુ સભ્યતાના જે સ્થળો છે એનું પતન થયું હશે, સિંધુ સભ્યતા આ રીતે નાશ પામી હશે. તો અંતમાં સિંધુ સભ્યતાનું પ્રકરણ પૂરું થતાં જે આપે માહિતી મેળવી એ વિશેના થોડા ઘણા પ્રશ્નો મેં અહીં મૂકેલા છે, જેના જવાબ આપ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. ધન્યવાદ. જો મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બેલ આઇકન દબાવો, જેથી આવનારા ભવિષ્યમાં હું જે પણ વિડીયો મૂકું એ તમારા સુધી વિના વિલંબે પહોંચી જાય. અને આપ અમારી સાથે જો વધુમાં જોડાવા માગતા હોય તો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ઉપર UPSC એસ્પિરન્ટ મિત્ર તરીકે અમે અવેલેબલ છીએ, ત્યાં આપ અમારી સાથે જોડાઈ શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.